નમસ્કાર મિત્રો, હું પ્રસ શર્મા, આપ જો રહ્યા છો સીએમડબલ્યુ ગુજરાતી. સીએમડબલ્યુ એટલે સિનેમા જે પડવા. મિત્રો, આજે આપણે વાત કરીશું ગ્રીષ્મ પંચાલ સાથે, જેમને ટૂંક સમયમાં પોતાનું બહુ મોટું નામ કર્યું છે. 70 વર્ષની સિંગિંગની લાઈનમાં એમને અઢળક આલ્બમ, અઢળક લાઈવ પ્રોગ્રામ કર્યા છે. ઘણી બધી ચર્ચાઓ કરવાની બાકી છે, આપણે વાત કરીશું ગ્રીષ્મ સાથે. સૌથી પહેલા આપણું હાર્દિક સ્વાગત છે સિનેમા. નમસ્કાર, જય માતાજી. ગ્રીષ્મજી, આજે આપણે તમારું એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ કરવા જઈ રહ્યા છીએ, તો આપણું બોન્ડિંગથી આપણે વાત કરીશું, તો તમારું વતન કઈ? વતન મારું ચુનાડીસા, બનાસકાંઠા. તો અમદાવાદ છેલ્લા કેટલા ટાઈમથી તમે રહો છો? મારો બર્નર જઈ રહ્યા છે, જનખેડામાં છે, અમદાવાદ. વાત કરીએ અભ્યાસની, તો ક્યાં સુધી તમે અભ્યાસ કર્યો? બીએ. બીએ કર્યું છે. કયા સબ્જેક્ટથી? ગુજરાતી. સરસ. હવે વાત કરીએ ફેમિલીની, તો તમારી ફેમિલીમાં પણ કોઈ સિંગિંગ કરતું? સિંગિંગ નહીં, પણ દાદા ડ્રોઈંગ ટીચર હતા, પપ્પા બી ડ્રોઈંગ ટીચર છે, અને મેં થોડો ટર્ન લીધો સિંગિંગ લાઈનમાં. ગ્રીષ્મ પંચાલ પોતે સિંગિંગ કરી શકશે એવું ક્યારે લાગ્યું? હું નાનપણથી જ, મને ગાવાનો શોખ હતો નાનપણથી. સ્કૂલમાં પ્રાર્થના માટે મને જ ગવડાવતા હતા પ્રાર્થના, અને પ્રાર્થનાનો સવારનો મોર્નિંગમાં હું જ પ્રાર્થના ગાતી હતી, સ્ટાન્ડર્ડ 4 થી. અને પછી સોસાયટીમાં પણ મમ્મી લોકો મને ગવડાવતા હતા બધાની સાથે સાથે. હું સોસાયટીમાં બી 4 વર્ષ જેવું મેં સોસાયટીમાં જ ગઈ, અને પછી સોસાયટીમાંથી એક મારા ભાઈ છે રિધમિસ્ટ, એમને જોયું કામ ગમ્યું, એમને મને બહાર ગવા લઈ ગયા. ગ્રીષ્મપંચાલનું પહેલું પ્રોગ્રામ ક્યાં હતું? મેં વાત કરી કે સોસાયટીમાં હું ગાતી હતી નાનપણથી જ, ત્યારે હું 7મા ધોરણમાં હતી, અને ત્યારે અમારા જવાહર ચોકના છે ચિરાગભાઈ સોલંકી, હિતેશભાઈ સોલંકી છે રિધમેશ, એ રિધમ અહીંયા આપતા હતા અમારા સોસાયટીમાં. પછી મારા મમ્મીને વાત કરી કે તમારા બેબીને બહાર ગાવા મોકલશો? મમ્મી કે હા સેવર, કેમ નહીં મોકલીએ. પછી અહીંયા રેલવે કોલોની છે સર્વોત્તમ નગરમાં, ફર્સ્ટ મેં નવરાત્રી ત્યાં લીધી હતી, 9 દિવસ એક જ જગ્યાએ. હવે દરેક સિંગરના પણ ચહેતા સિંગર હોય, કા પછી આદર્શ કહી શકીએ કે એને ફોલો કરતો હોય છે વ્યક્તિ, તો તમને કોણ સિંગિંગ વધારે ગમે છે? મેં નાનપણથી જ ફરીદાબેનને ફોલો કર્યા છે, ફરીદાબેન મીરને. તો ફરીદાબેનનું કોઈ એવો સોંગ જે તમને બહુ જ વધારે ગમતું હોય એની બે લાઈન તમારા પ્રેક્ષકો માટે? ફરીદાબેનનું એક ખોડિયારવાનો ગરબો સારો એવો હતો, એ સાત સાત બેનડીઓમાં ખોડલ કહેવાય, ભાવનગરડીમાં માં પ્રગટ પૂજાય, પ્રગટ પૂજાય. એ મેં ફોલો કર્યો હતો, બહુ સારો ગરબો હતો એમનો ખોડિયામાંનો. ક્યારેક જ્યારે સ્ટેજ પર તમને અમે લોકો પરફોર્મ કરતા જોઈતા હોઈએ છે, ત્યારે અમને ક્યારેક ક્યારેક ફરીદા મીરની એક ઝલક પણ તમારા અંદર દેખાય છે. હવે વાત કરીએ આપણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની, ક્યાંય ના ક્યાંય મોસ્ટ ઓફ ધી સિંગર છે જે સિંગિંગ લાઈનમાં એક લેવલ પર પહોંચ્યા પછી એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘૂસી જાય છે, તો શું તમારા પ્રેક્ષક ક્યારેક ગ્રીષ્માને એઝ એ આર્ટિસ્ટ એટલે એઝ એ એક્ટર તરીકે શું સિલ્વર સ્ક્રીન ઉપર જોઈ શકશે? હા, મારો શોખ તો છે મને આગળ હિરોઈનમાં જવાનો, કોઈ ફિલ્મ લાઈનમાં વાત પણ આવેલી છે, પણ હજી સુધી મેં સ્વીકારી નથી, પણ આગળ મને ઈચ્છા ખરી, જોઈશું આગળ ભગવાનની ઈચ્છા. વાત નીકળી સિંગર ની, તો સિંગર માં હાલની તારીખમાં જે અભિનય પણ કરી રહ્યા છે વિક્રમ ઠાકોર છે, જિગ્નેશ કવિરાજ છે, રાકેશ, એમાંથી કોણ તમને વધારે ગમે છે? ફર્સ્ટ એક્શન મૂવીઝમાં મને સ્વર્ગીય જગદીશભાઈ ઠાકોર, અને પછી અમારા ભાઈ જિગ્નેશભાઈ કવિરાજ અને વિક્રમભાઈ ઠાકોર. અત્યારે જિગ્નેશભાઈ નીકળી છે, જિગ્નેશભાઈનું કોઈ ગીત એવું જે તમને બહુ વધારે ગમતું હોય? જિગ્નેશભાઈનું તો સાજન લાખો હોય, એની જો તમે બે લાઈન સાંભળી શકો છો. એ સાજન લાખો માએ દોતે હો નાની રે ખજાનું, મારે લાખો માએ દોતે હો નાની રે, તારી રેખ મારા પ્રેમનું નિશાન છે, તને તારી જાનુડી ની યાદ બહુ આવે છે. બહુ સારું સોંગ છે જિગ્નેશભાઈ નું, અને એ ચાલ્યું પણ છે. જિગ્નેશભાઈ ની સારું એવું સિંગિંગ બી સારું છે, મને ગમે છે.
આજે ગ્રીષ્મ પંચર જે સ્થાન ઉપર છે કે જે જગ્યા ઉપર છે, કા બીજી ભાષામાં વાત કરીએ છીએ, આજે ટોપ ઉપર તમે પહોંચી ગયા છો, તો કોનું શ્રેય તમને લાગે છે કે કોઈનો શ્રેય થી તમે આગળ આવ્યા છો? પહેલા તો મારા માતા પિતા, મારો ફેમિલી સપોર્ટ અને પ્રેક્ષકો જેને મને સ્વીકારે છે. અત્યાર સુધીમાં જ્યાં બી મેં પ્રોગ્રામ કર્યા છે ત્યાં પ્રેક્ષકોએ મને ખૂબ સાથ સહકાર આપ્યો છે, અને મારા કલાકાર મિત્રોએ બી મને સાથ સહકાર આપ્યો છે. પછી અમારા પ્રોડ્યુસર છે, હમણાં મારા સોંગ બનાવ્યા છે અંજારના છે રાજવીરસિંહ જાડેજા, તેમણે બી મને સપોર્ટ કર્યો છે. ઘણા બધા ઓર્ગેનાઇઝરો બી સપોર્ટ કર્યો છે. ફિમેલમાં સ્ટેજ ઉપર જ્યારે તમે હો છો તો મેલમાં ઘણા બધા સારા સારા નામવાળી વ્યક્તિ પણ છે જેના સાથે તમે કામ કર્યું હોય, પણ કોઈ કલાકાર એવું હોય જેના સાથે કામ કરવાની તમારી ઈચ્છા બાકી રહી હોય એવું કોઈ ખરું? હા, જગદીશભાઈ ઠાકોર જોડે એક પ્રોગ્રામ મારો બાકી રહી ગયો છે. લાઈવ પ્રોગ્રામ નથી કરેલો, મળેલા ખરી, અમે સ્ટુડિયોમાં મળેલા છીએ, પણ ગાવાનું બાકી રહી ગયું. અને મળેલા જ ભાઈ જોડે ગાવાનું બાકી રહ્યું. અત્યારે સ્વર્ગસ્થ થઈ ગયા છે. જગદીશભાઈ, વાત કરીએ આજના ટેકનોલોજીના યુગની, તો યુટ્યુબ ઉપર પણ તમે છવાયેલા છો, તો લાસ્ટ તમારું કોઈ એવું કોઈ સોંગ રિલીઝ થયું જે તમને બહુ ગમતું હોય તો એની બે લાઈન તમારા પ્રેક્ષકો માટે જરૂર થવી જોઈએ? લાસ્ટ મેં હમણાં 3 સોંગ બહાર પાડ્યા છે, જેમાં જુડવા મારા ભત્રીજાને લીધા છે, પછી મારા પ્રોડ્યુસરનો બાબો છે જય જસ રણવીરની યારી છે, પછી એક બજારના બાદશાહ છે, અને એક આશાપુરામાનું સોંગ છે. એમાં બજારના બાદશાહ જે સોંગ છે એ બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે પબ્લિક તરફથી, અને હું એવું ગાઈશ. એ બજારના બાદશાહ કહેવાય ગોલ્ડન, આખા એરિયામાં રોડા ટનાટન, એ ગાડી જાય 100-100 જોને સનાસન, આખા એરિયામાં રોડા ટનાટન. આ ગીત લખ્યું છે અમારા રાજનભાઈ રાયકાએ, ટેમ્પલ સ્ટુડિયોમાં મેં રેકોર્ડિંગ કરી હતું, અને બહુ સારો પબ્લિકનો રિસ્પોન્સ મળ્યો છે. નિર્માતા અમારા રાજવીરસિંહ જાડેજા. જેટલું હું તમને ઓળખું છું તો તમને સમાજનો ઘણો બધો સપોર્ટ રહ્યો છે, ઘણી વાર એ લોકો તમને સન્માનિત પણ કરે છે, તો અત્યારે સમાજની કહીએ તો સમાજ તમને સપોર્ટ કેટલું આપ્યું છે? સમાજ તરફથી મને 100-100% સપોર્ટ છે. હું એક ધાંધર પંચાલની દીકરી છું અને વિશ્વકર્મ અંસદની દીકરી કહેવા માટે અમારા ધાંધર પંચાલના સમાજ સેવકો તરફથી પણ મને ફૂલ સપોર્ટ છે. 3 વર્ષથી હું ત્યાં પ્રોગ્રામ કરું છું, વિરાટનગર અમારા ધાંધર પંચાલની વાડી છે, ત્યાં હું ગરબાનો પ્રોગ્રામ મારો જ હોય છે, અને એ લોકો મને બહુ સન્માનિત બી કરે છે અને બહુ મન આપે છે. મારું ગ્રુપ જ હોય છે, અને અધર એટલે અમારા ગોળવાર જે કહેવાય, એટલે અમારા જે પ્રાંતિજ પંચાલવાળા જે છે પંચાલ ભાઈઓ, એમને બી મને પ્રાઇડ ઓફ પંચાલનો એવોર્ડ આપ્યો છે. અને ડાકોરના જે પંચાલ કહેવાય ત્યાં હું ડાકોરમાં ગઈ હતી, તેમણે બી મને સન્માનિત પત્ર દ્વારા મારું બહુમાન કર્યું હતું, અને સમાજ તરફથી મને પૂરેપૂરો સપોર્ટ છે, જેનો મને ગર્વ છે. છેલ્લો પ્રશ્ન તમને કરીશ, તમે પ્રેક્ષકોને શું કહેવા માંગો છો તમારા માટે, અને છેલ્લું તમે પ્રેક્ષકો માટે બે લાઈન તમને મનગમતી કોઈ પણ સોંગ, તમે સૌથી પહેલા પ્રેક્ષકોને શું કહેવા માંગો છો? પ્રેક્ષકોને હું એ જ કહીશ કે તમે મને ફૂલ સપોર્ટ કરો, મારા પ્રોગ્રામ જોતા રહો, અને ગમે તો પછી લાઈક કોમેન્ટ શેર કરો, અને જેટલી પણ હું આગળ વધી છું મારે એનાથી પણ આગળ વધવું છે, તો તમે મને ફૂલ સપોર્ટ કરો. અને ચામુંડામાની દયાથી અને મારા વીર મહારાજની દયાથી જો મારું નામ થવાનું હશે આનાથી કોઈ આગળ ફિલ્મ લાઈનમાં બી મારે જવાનું થશે, તમે મને પૂરેપૂરો સપોર્ટ કરો, એટલા મારા નમ્ર વિનંતી. જ્યારે જ્યારે બી હું લાઈવ પ્રોગ્રામ કરવા જઉં છું તો પબ્લિકે હું બે અવાજમાં જ ગાઈ શકું છું, તો પબ્લિકે મને એમાં સારો રિસ્પોન્સ મળ્યો છે, અને એ જે ગીત છે ભાઈ બહેનનું તે હું તમારે સમક્ષ રજૂ કરીશ. એ લીંબડીને આજે ડાળ ઝૂલાવું ને લીંબોડી ઝોલા ખાય, લીંબડીને આજે ડાળ ઝૂલાવું ને લીંબોડી ઝોલા ખાય, હિચકો નાનો બેનનો કેવો આમ ઝૂલડીએ જાય, લીલુડી લીંબડી હેઠે બેની બા હિચકે હિચે, લીલુડી લીંબડી હેઠે બેની બા હિચકે હિચે, હા કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપડી, ભાઈની બેની લાડકી ને ભૈલો ઝુલાવે, બેનડી ઝુલે ભૈલો ઝુલાવે ડાળખી. અને આવા નામા જ બધા મારા ગીતો જોતા રહો, મારો લાઈવ પ્રોગ્રામ જે બી મારા આલ્બમ્સ આવતા રહેશે તે હું અહીંયા અપડેટ કરીશ. મારી યુટ્યુબ ચેનલ છે CMW ગુજરાતી દ્વારા, અમારું ગ્રીષ્મ પંચાલ ઓફિશિયલ તમે સર્ચ કરો અને મારા બધા જ લાઈવ પ્રોગ્રામ આલ્બમ તમે જોઈ શકશો.
અને તમે જો ગમે મારા સોંગ તો તમે લાઈક કરો, કમેન્ટ કરો અને આગળ શેર કરતા રહો અને આપનો પ્રતિભાવ મને આપતા રહો. જય માતાજી, જય ચામુંડા માતા.